सब्सक्राइब करो आ चैनल ने। હાલો ગરમ પાણી કર્યું છે, તમને સરસ લીમડાના લેપથી નવડાવી દઉં એટલે દિલી હલકું થઈ જાય। તમે અહીંયા બેસો, હું ગરમ પાણી નાખી દઉં। હાલો નાઈ લો। નવડાવી દઉં તમને ગરમ પાણી અને લીમડા ના લે। હલો હલો નવું પડે। અરે સાંભળો છો, ક્યાં જતા રે? સાંભળો છો, મા બાપુ આવશે તો એને શું જવાબ આપીશ? જે પંડિતના છોરોને ના ઓળખે એ બીજાને શું ઓળખવાનું? તમારા જેવા ખાનદાનના ખોરદે આવી વંઠેલ વેજા પાકી છે, જરા એનું તો ધ્યાન રાખો, ચોરે બેસીને ગામ આખાની ચોવટ કરો છો, ચોવટ કરો છો। તમારો ઉછાળ દીકરો ધોળામાં ધૂળ નાખવા બેઠો છે, અને પાછો મને કહો છો કે મોઢું સંભાળીને બોલ। પહેલા પોતાના ભાણાની મખી ઉડાડો મુખી બાપા, પછી પારકી પંચાયત કરજો, શિવરાત્રી ના દાડે એને ભાંગ પાઈ અને ઉપર થી ગાંજો પાયો। મને તો લાગે છે કે આમાં મુખી નો હાથ હશે। મારા દીકરા એને ગાંડો કર્યો તેમ કે છે? હું કઈ ન જાણતો બાપા। વનકા વાળન, તું કે ગામ વાળા કે, પણ જો આમ થયું હોય ને તો આ ચોરા વચાડે કાળિયા ઠાકર ની સાક્ષી મારી પ્રતિજ્ઞા છે, એ મારો દીકરો નહીં અને હું એનો બાપ નહીં। સાંભળો છો?
સાંભળ, પેલા પર્વત ને ગાંડો કોને કર્યો એની તને ખબર છે? તમારા કપાતરે. શિવરાત ને દાડે એને ગાંજો અને ભાંગ પાઈ પાઈ દે એને તો મારી નાખો તો. પણ બચારાના ભાગ્ય હરા કે બચી ગયો. આવું બોલો છો તમે? મારે તો માન્યામાં નથી આવતું. ભલે ભલે તારા માન્યામાં ન આવતું હોય, તું સાંભળી લે. ગામના ચોરે હું પ્રતિજ્ઞા લઈને આવ્યો છું, એ મારો દીકરો નહીં અને હું એનો બાપ નહીં. શું કર્યું તમે દીકરાના બાપ? આવી તે કે પ્રતિજ્ઞા લેવાતી હશે? હા, અને પ્રતિજ્ઞામાં મારી તમામ માલ મિલકત જાયદાદ હું હંદુઈ ગામના કોઈ ગરીબ કુરબાને આપી દઈશ, પણ એ નાલાયક ને ખૂટી કોડી નહીં આપું. બાબો, જોઉં છું કે તમે મૂકેલી આ મિલકતમાં હાથ દેવા કે લેવા કોણ આવે છે. બાપો, તમે ભલે કહો કે તારો બાપ હું નથી, એ મિલકતનો ધણી તો હું જ છું. એને ભગવાન આવે તો પણ વેચી નહીં શકે. દીકરા પર બંદૂક ચલાવે. મને બોલાવો રેવા દે નહીં તો. અરે બોલી બોલીને શું બોલશો? કે હું તારો બાપ નથી એમ જ ને? પણ તમે સાંભળી લો બાપુ, કે આજથી હું તમારો દીકરો નહીં અને તમે મારા બાપ નહીં. રામ રામ. તારા બાપુએ તારા માટે કઈ વિચાર્યું છે કે નહીં? મારા બાપુએ તો ઘણું એ વિચાર્યું છે, પણ મને ગમવું તો જોઈએ ને. એમાં શું ગમવાનું? આખી જિંદગી કા એકલા વિતાવવાની? આમ એકલા ક્યાં સુધી? અમે તું એકલી જ છો ને, તારે ક્યાં કોઈ છે? આવ મારા રાજા આવ. આજે તો કઈ મારા કબીલામાં? સેજલ, સેજલ મારી રાણી, આજે તો હું તારી પાસે જ આવ્યો છું અને એ મન ભરીને માણવા. મારો રાજા એની રુદિયાની રાણી પાસે ના આવે તો ક્યાં જાય? આવો મારા રાજા આવો. તને લૂંટી લીધી એમ? અરે ચલાટ, આજે તને કૂડો કરીને છું. Mm-hmm.
અરે આંધળી નું કડું તો પર્વત નું છે અને આ પહેરણ પણ પર્વત નું છે નક્કી કોઈ પર્વત નું કાહળ કાઢી નાખ્યું લાગે છે કીમા તારી વાત તો સાચી લાગે છે હો પર્વતભાઈ નું ચોક્કસ કોઈ કાહળ કાઢી નાખ્યું લાગે છે તો પછી મારે ઘરે જઈ એના વાવડ દેવા પડશે ગૌરી ભાભી ની આવી હાલત જોતા મારી જીવ ઉપડતી નથી કેતા બાપુ પણ પરબત આપણને સૌને એકલા મૂકી અને પરભવના પંથે આહલી નીકળ્યો બાપુ પરભવના પંથે આહલી નીકળ્યો બાપુ હું કીધું તો પરભવના પંથે કેમાં આ તો હું બોલે છે એનું ભાન છે તને આવું કોણે કીધું તને આવું કોણે કીધું તને અરે તારી જીભમાં કાંટા ભાગે બોલ કઈક તો બોલ તું બાપુ આ જુઓ પર્વતની નિશાનીઓ તમારા દીકરા પર્વત ની છે દીકરાની છે ભગવાન તેડવા આવ્યા છીએ બેટા
हाँ बेटा, हमें तने तेड़वा आविया छी, हवे तू झट तैयार थी जा। किम? मैं क्या तमने तेड़ाव्या हता? तू पछी सुका मही आविया छु? शू करू अस्तु दीकरी? तूटेलो वाण तो कहा रे जाय ने बेटा? ये जो दीकरी पियर रो जाए, तो बिछे क्या जाए? तू तूटेलो वाण छु? हे बाप, तू तूटेलो वाण छु? मारे माउतरे जवानु हो? तमान अने मारा सबन पूरा थे क्या बा? हे बा? ना बेटा ना, यो क्या हमें कही अच्छी है? बेटा, ये जवानों थोड़ा क्या है? पर हमें यहाँ रे वनों शो आ रच्छ। दुनिया पियर ही आवानों है शो आ रच्छ। बा, वो बरने ने आगर आवी है तीने? तो शो हमें आगर मारू ना केवल? बेटा, तू तरस दुख, ये तो मारा भाग्य नहीं बात छे। बापू, हवे हो तुम्हारे साथे पीए पाछे नहीं आऊं। गौरी और हासू कैसे? आई यूज कैसे? हाँ बेटा, इन्हें जो आया देवू होए, तो हमें कहीं नान मत पारता। भले ना यार, अर्जन भाई, ये नहीं, पर आया रे ना हमें शो कर से। बापू, तुम्हें मारी चली बात सामरी ले। हूँ जीविस तो पर आ घरे अने मरिस तो पर आज घर तम तमारे जाओ बापू अने मारा नाम नो हवे माननी वाळो अर्जुन भाई तने जराय माथू नो लगा अने जराय चिंता नो करता गौरी बहु आया आ घर मा અમારી દીકરી બનીની જશે બસ અને અરે ગૌરી બહુ ને તમે હવે નરવા થઈ અંદર જાઓ અને આ વેવાઈ માટે અને મહેમાન માટે ચાપણનું કંઈક કરો હા બાપુ ચાલ બેટા અમે ઓક્યો ઇંગ્યો ક્યારે આવશે હવે એ છોરી કે અરે મારી ફૂલી રાણી કહું છું શાને રડે છે અને તને રડતી જોઈ મને રડવું રડવું થઈ જાય છે અને પરબતભાઈ મુયા એને 6-6 મહિને વિયા ગયા અને હવે તું શું કામ રડે છે કહું છું એમનો નાસ્તી આ તો મને કાલ રાત્રે સપનું આવ્યું હતું કે તું મને મૂકીને બીજી ન્યારું ભાગી ગયો અને અરે હું બીજીને અરે ભાગી ગયો તે એમાં રંડાવવાની વાત ક્યાંથી આવી અને તારી બદલીમાં તો હું નો રંડાવ હજી તો પૈણવાનું બાકી છે અને તું રંડાવવાની વાત તો કરે છે પેલા પૈણવાનું તો કઈ પછી રંડાવવાની વાત તો કરજે આ લે લે હજુ આપણે ભણવાનું બાકી છે તો પછી આપણું ઓલું બાકી છે ને મારા વાલા હજી તો ઓલું બાકી છે અરે મારી ફૂલી રાણી આ તો લાકડાના લાડુ છે ખાઈ પસ્તાય અને નો ખાઈ પસ્તાય લે હાલ આપણું ઓલું બાકી છે ને ઈ કરી લઈએ પણ ક્યાં અરે ભૂંડી તું હાલ તો ખરી બધું મારે તને આઈને આઈ કહી દેવું લે હાલ બાબા બાબા ગૌરી ભાભીને અમારી સાથે હરિયાના ઉત્સવમાં રાસ લેવા મોકલો ને રાસ લેવા હા હા ગૌરીને રાસ લેવા હોય તો ભલે આવે અમારી તો નાદ નથી અને અમારી તો દીકરી જ છે કા હા હો પરબતભાઈ ઈ તમે હાવ હાસુ બોલ્યા કઈ કેટલાય વખત થી ગૌરી હોવ ઘરની બારે નીકળ્યા હત નત રાસ લેવા જવું હોય તો ભલે ને તતા હયું હળું થાશે ને મન મોકળું થાશે ચાલ જાઓ ભાભી તમારા વગર અમને મજાય નહીં આવે અને રાસે એમ જામશે નહીં અરે નાના મારાથી ના આવે તમે લોકો જઈ આવો નાના તમારે આવવું જ પડશે બાબા પૂરી રજા તો છે જ પૂછો તમે હા હા ચાલો તમે લોકો જો છો તો ચાલો અરે અરે રાસ રમવા જાઓ છો તો લુગડા એવા પહેરવા પડે બેટા તમે તો મારી દીકરી છો જાઓ સરસ મજાના કપડાં પહેરીને આવો એ હા બા સરસ મજાના કપડાં પહેરીને આવો
મુખી બાપા, હવે આ હરીફાઈની શરૂઆત કરો. ભલે ભલે. ભાઈઓ, અને આ હરીફાઈમાં ભાગ લેવા આવેલા આજુબાજુના ગામના નવયુવાનો, આ વર્ષે પણ હળિયું જીતવાની હરીફાઈનું ટાણું આવીને ઉભર્યું છે. આખા વરનો આધાર આ હળિયા ઉપર છે. વર હારું જાય નરવું જાય, એ આ હળિયાની જીત ઉપર આધાર રાખે છે. ભાઈઓ, મારા ગામના દીકરાઓ, આ વરે આપણે આ હળિયું જીતવાનું જ છે. આખા ગામની આબરૂ નો આધાર તમારા સૌના હાથમાં છે ભાઈઓ. હા, જોજો ચુવાનિયાઓ, ગામની આબરૂ નો જાય. આ વરે આપણે રંગ રાખી દેવાનો છે બાપલા. હા,